શું તમે રાજકોટના મૌડી વિસ્તારમાં બંગલો શોધી રહ્યા છો? તો આપના માટે લક્ઝરિયસ બંગલો લઈને આવ્યા છીએ, તે પણ મૌડી વિસ્તારમાં. શું તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી? તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે અને કદાચ હવે પછીનો વિડીયો તમારા માટેનો પણ હોઈ શકે. નમસ્કાર દર્શક મિત્રો, હું જિજ્ઞેશ વસાણી, નમા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે. તમે પણ તમારી પ્રોપર્ટી સેલ કરવા માગો છો, આ ટાઈપના વિડીયો બનાવવા માગો છો, તો અમે તમારા વિડીયો બનાવી આપશું, તે પણ કોઈ પણ ચાર્જિસ લીધા વગર. વિડીયો તદ્દન અમે ફ્રી બનાવી આપીએ છીએ અને તમારી પ્રોપર્ટીના સારા ભાવ પણ લઈ દઈએ છીએ. પ્રોપર્ટીનું લોકેશન બતાવી દો. એક જે અંદરની સાઈડ રોડ પડે છે અને એક બહારની સાઈડ રોડ, બે રોડ મળી જાય છે. બહારનું લોકેશન, બહારના લોકેશનની વાત કરીએ તો આ બંગલાનો ફ્રન્ટ છે. ફ્રન્ટ 25 ફ્રન્ટ આવે છે, 45 ઊંડાઈ છે. જે મેઇન રોડ જે સાઈડનો છે એમાં બી ગેટ પડે છે, ત્યાંથી કારનું ને પ્રોવિઝન છે. હવે પાર્કિંગથી વિઝિટ કરશું આપણે. જે મેઇન ગેટ છે એમાં ઉપરની સાઈડ લાઇટ્સ આવી જાય છે. પાર્કિંગ એરિયા જોઉં છો, એકદમ મોટો વિશાળ પાર્કિંગ એરિયા છે. આરામથી તમારી બે કાર અને 2-3 ટુ વ્હીલર, બાઇસિકલ આરામથી આ લોકેશનમાં આવી જાય છે. પાર્કિંગની વાત કરું તો પાર્કિંગમાં સૌથી પહેલાં અટેચ ટોયલેટ તમને મળી જાય છે. પાણીનું જે સ્ટોરેજ આવે છે એ તમને પાર્કિંગ એરિયામાં જ મળી જાય છે. એક ટેન્ક છે જે આપણે કોર્પોરેશનનું અથવા બોરનું પાણી સ્ટોર કરવું હોય તો 10,000 ટેન્ક છે. અને બીજું રિસાયકલ, જે વરસાદનું પાણી આવે છે એ સ્ટોરેજ કરી શકો છો, એ બી 10,000 ટેન્ક છે. બેડરૂમ એક અલગથી મળે છે, જે કદાચ આપણા ઘરમાં વડીલ હોય તો એને બી રહેવા માટે અથવા ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરી શકો. આમાં એડિશનલ એક ટોયલેટ બાથરૂમ મળી જશે. વિન્ડો હવા ઉજાસ માટે આ બાજુ વિન્ડો આવી જાય છે. અને કિચન, અહીંયા કિચનનું બી પ્રોવિઝન છે, એટલે એક નાનું ફેમિલી આરામથી નીચે પણ રહી શકે છે. રૂમ જોયો, એની બેક સાઈડ આખું ઓટીએસ મળે છે, કે પાછળની સાઈડ આટલી જગ્યા તમને એડિશનલ છે. અને પાર્કિંગ એરિયાની વાત કરીએ તો આમાં કોટા લગાડેલો છે, જે સ્લીપ થવાના ને ચાન્સીસ હોય છે પાણીમાં, તો આમાં એકદમ નહીવત જેવું થઈ જાય છે. અને આ બાજુ બીજું એક વોશ એરિયા નાનું આપેલું છે, કે ફ્રન્ટમાં એ વોશ એરિયા આવી જાય છે. સીડીમાં SS રેલિંગ આવી જશે, ચોકલેટ બ્રાઉન ગ્રેનાઇટ આવી જશે. કારણ કે પ્રીમિયમ વસ્તુ છે તો આમાં પ્રીમિયમ વસ્તુ ક્વોલિટી વાઇઝ બધી યુઝ કરેલી છે. આ જે એલિવેશન માટે જે આપણે પ્લાન્ટ્સ કે કદાચ રાખવું હોય તમે એ કરી શકો છો. હવે વાત કરીએ આપણે પેસેજ એરિયાની. આ છે ફર્સ્ટ ફ્લોર પેસેજ એરિયા. પેસેજ એરિયા મોટો છે, આરામથી કદાચ તમારે નાનું અહીંયા હિંચકાનું પ્રોવિઝન કરવું છે તો કરી શકો છો. SS રેલિંગ આવી જશે વિથ ગ્લાસ, એન્ડ અહીંયા એક માર્બલ સિટિંગ અરેન્જમેન્ટનું બે જણા બેસી શકે એ એરિયા આપેલો છે. મેઇન ડોરમાં વાત કરીએ ને તો મેઇન ડોરમાં વુડન ટાઇલ્સ આવી જાય છે. લિવિંગ એરિયા, આપણે લિવિંગ એરિયામાં આવી ગયા છે. લિવિંગ એરિયાની સાઈઝ એકદમ વિશાળ છે, જે અંદાજે 23.5x12 સાઇઝ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે રૂમની સાઇઝ સિટિંગ અરેન્જમેન્ટ કરવું હોય ને તો ખૂબ વિશાળ છે. સેકન્ડ કે બીજી વસ્તુ, બે બાજુ વિન્ડો મળે છે. નોર્મલી હોલમાં એક જ વિન્ડો હોય છે, પણ આનું જે ફ્રન્ટ 25 છે એ પ્રમાણે બે વિન્ડો આવે છે. વાત કરું તમને ડાઇનિંગ એરિયાની, ડાઇનિંગ એરિયાની સાઇઝ તમે જોઈ શકો છો. તો ડાઇનિંગની સ્પેસ જણાવી દઉં તમને, ડાઇનિંગ સ્પેસ 14x6 સાઇઝ છે. એમાં બી તમને એર સર્ક્યુલેશન માટે વિન્ડો મળી જાય છે. એના પછી તમને કિચન દેખાડું. કિચન જે લેડીઝનું હોય છે કે સૌથી મોટું હોવું જોઈએ, કે ચાલવામાં નીકળવામાં ભટકાય નહીં, તો ઓલમોસ્ટ 10x11 કિચનની સાઇઝ આવે છે. બ્લેક માર્બલ, નીચે સ્ટોરેજની જગ્યા છે, ચીમનીનું પ્રોવિઝન આવી જશે, વિન્ડો એર સર્ક્યુલેશન માટે, અને સિંક, બેક સાઇડ સર્વિસ ટેબલ, અને કબોર્ડ માર્બલના કબોર્ડ છે, ખાલી તમારે ફર્નિશ જ કરવાનું છે. અને ફ્રીજ માટેની સ્પેસ તે પણ અલગ છે, વિથ પોઈન્ટ. વોશ એરિયા દેખાડી દઉં. વોશ એરિયા પણ લાવીશ છે મોટું, તે પણ એમ 10x5.5 વોશ એરિયાની સાઇઝ છે. આ સાઇડ તમને સ્ટોરેજ માટેનું પ્રોવિઝન છે, અને પ્લસ ટેબલ ટોપ સિંક પણ મળી જાય છે. જે ફર્સ્ટ ફ્લોર ઉપર બેડરૂમ આવેલો છે, તો બેડરૂમની સાઇઝ છે ઓલમોસ્ટ 13x11 સાઇઝ છે. અને એમાં અટેચ તમને ટોયલેટ બી મળે છે, તો ટોયલેટની સાઇઝ બી તમે જોઈ શકો છો. ટોયલેટની સાઇઝ 7x5 સાઇઝ છે. આ સાઇઝ તમને કહું છું, અંદાજે થોડો ઘણો ફેરફાર હોય પણ લાવીશ વસ્તુ બનાવેલી છે. અહીંયા એ સર્ક્યુલેશન માટે વિન્ડો. આ તો આપણું ફર્સ્ટ ફ્લોર. આવો તો હવે તમને સેકન્ડ ફ્લોરની વિઝિટ કરાવું. ગ્રેનાઇટ જે આમાં બી ફર્સ્ટ ફ્લોર ઉપર ગ્રેનાઇટ, ગ્રે ગ્રેનાઇટ લગાડેલો છે. SS રેલિંગ આવી જશે. પેસેજ, અહીંયા બી પેસેજની જગ્યા ખૂબ મોટી છે, તમે જોઈ શકો છો. અને અહીંયા બી એક વિન્ડો મળે છે. સાઇઝ છે 14x6 પેસેજની સાઇઝ છે. હવે આપણે બેડરૂમની વિઝિટ કરી લેશું.
અત્યારે સેકન્ડ ફ્લોર ઉપર જે બેડરૂમ આવેલો છે એની સાઇઝ છે 16x11 ની સાઇઝ છે, એકદમ વિશાળ. જે કહેવાય ને કે સેકન્ડ ફ્લોર ઉપર બે માસ્ટર બેડરૂમ, તો આ એ પ્રમાણેની સાઇઝ છે. અહીંયા નાનું એવું તમને ગેલેરી કયો, પોર્ચ કયો, તો તે સાઇઝ છે 10x5 સાઇઝ છે અંદાજે. અને જે બહારની સાઇડ રોડ છે આવ્યું ત્યાંથી તમને મળે છે. પ્લસ બધામાં તમારે જોશો તો કબૂતર જાળી બહારની સાઇડ લગાડેલી છે. બીજું પીઓપી વિથ લાઇટ્સ, વિથ લાઇટ્સ તમને આમાં પીઓપી બી મળે છે. અને સારામાં સારી વસ્તુ છે પ્રીમિયમ બંગલામાં વોકિંગ ક્લોઝેટ, વોકિંગ ક્લોઝેટ છે એ તમને જોઈ શકો છો. 7x8 સાઇઝ છે. અને જે અટેચ ટોયલેટ બાથરૂમ છે એની બી સાઇઝ 7x8 સાઇઝ છે. બંગલામાં ખરેખર બનાવ્યો જ ને, દિલથી બનાવ્યો છે. સારામાં સારી વસ્તુ અને પ્રીમિયમ વસ્તુ યુઝ કરેલી છે. આપણે જો સેકન્ડ ફ્લોર ઉપર ફર્સ્ટ માસ્ટર બેડરૂમ, બીજો બેડરૂમ તમને બતાડી દઉં. આ સેકન્ડ બેડરૂમ છે, તેની સાઇઝ 17x12. જે આમ જોવો તો ઓલાને હું માસ્ટર બેડરૂમ કહું છું ને, આને કહું છું, કારણ કે બેની સાઇઝ ઓલમોસ્ટ નિયરેસ્ટ છે. 17x12 લાવી સાઇઝ છે. સાઇડમાં તમને વિન્ડો મળી જાય છે એર સર્ક્યુલેશન માટે. આમાં રોડ સાઇડ જે આપણે ગેટમાંથી એન્ટ્રી કરી તેની બાલ્કની, સિટિંગ બાલ્કની આપણે કહી શકીએ. અને વિથ સ્ટેનલેસ સ્ટીલ રેલિંગ અને વિથ ગ્લાસ ને પ્રીમિયમ લુક. તમે કદાચ રૂબરૂ આવીને જોશો તો ક્વોલિટી જે બિલ્ડરે યુઝ કર્યું છે, સારામાં સારી વસ્તુ બધી યુઝ કરેલું છે. અને વોકિંગ ક્લોઝેટ આ એરિયા આમાં બી આપેલો છે, તમે કવર કરી શકો છો. અને સેમ સાઇઝનું જોવો તો 7x5 આ બધી સાઇઝ અંદાજે, પણ તમે સ્ક્વેર મોટા મોટી સાઇઝ છે કે આટલા તમે કદાચ પ્રીમિયમ કોઈ બંગલોઝ લેતા હોય તો એ આટલા મોટી સાઇઝના ટોયલેટ બાથરૂમ કે નથી હોતા, અથવા આટલા મોટા રૂમ નથી હોતા. આમાં બી ડિઝાઇનર પીઓપી વિથ લાઇટ્સ ડિઝાઇન જોશો તો એકદમ સુંદર, સારામાં સારી ડિઝાઇન્સ બી કરેલી છે. આ તો આપણો સેકન્ડ ફ્લોરમાં બે માસ્ટર બેડરૂમ. હવે તમને ટેરેસની વિઝિટ બી કરાવી દો. ટેરેસના પેસેજ ઉપર થર્ડ ફ્લોર ઉપર છું. આ પેસેજ છે કે અહીંયા નાનું મોટું સ્ટોરેજ કરી શકો છો. ટેરેસમાં વાત કરું તો સૌથી પહેલાં ડોર, બિલ્ડરે બી ધ્યાન રાખેલું છે કે જે સ્ટીલનો ડોર આપેલો છે જેથી વરસાદમાં આને કાંઈ પ્રોબ્લેમ ન હોય. વુડન હોય તો એ વહેલા તકે ખરાબ થઈ શકે છે. વાત કરીએ ટેરેસ, વિશાળ ટેરેસ છે. આમાં પ્રોવિઝન આપેલા છે કે તમને વાયરિંગ કે કાંઈ રૂફટોપ છે અથવા સોલાર પેનલ લગાડવી છે તો બિલ્ડરે બધી નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખી ને બધી અંદર સગવડ આપેલી છે. તમે તમારી રીતે પ્રોવિઝન કરી શકો છો. જે આ જોવો છો તો પેક કરી દીધું છે. જનરલી કબૂતર અથવા પક્ષીઓનું પ્રોબ્લેમના હિસાબે આ નેટ નથી હોતી, પણ આમાં બિલ્ડરે એ બી નાની નાની વસ્તુ ધ્યાનમાં રાખેલી છે. ટેરેસ છે તે બેક સાઇડ દેખાડી ને આ ફ્રન્ટ સાઇડ બે ટેરેસનો તમને વ્યૂ મળે છે. પ્લસ ઉપરની સાઇડ તમને પાણી માટેની સિન્ટેક્સની ટાંકી બી આપેલી છે. અંદર અંદાજે 1200 લિટરની ટાંકી આવે છે. આવી ગયા છીએ આપણે કોમન પાર્કિંગમાં. જે કોમન પ્લોટ બી છે તમે જોઈ શકો છો બે બાજુ એલ શેપમાં. અને મારી બેક સાઇડ મોટા મોટી સાઇઝ છે કે નાનો મોટો તમારો પ્રસંગ કરવો છે અથવા ગાડી પાર્ક કરવી છે તો એ અલગથી પ્રોવિઝન આ સોસાયટીમાં તમને મળે છે. પ્રોપર્ટીની ડિટેલ્સ જણાવી દો. 1.25 માં જગ્યા આવેલી છે. 25x45 માપ સાઇઝ છે. પાણીમાં તમને બે સ્ટોરેજ મળે છે અંડરગ્રાઉન્ડ. એક છે જે કોર્પોરેશન અથવા બોરનું પાણી તમે ભરી શકો, અને એક રેન્જ કે વરસાદની સિઝન છે જ્યારે એને સ્ટોરેજ કરવું છે તો એ બેની 10,000 લિટરની અલગથી સેપરેટ ટેન્ક છે. 300 ફૂટે બોર આવેલો છે અને પાણીની કોઈ જ કમી નથી. બોરમાં બી અને કોર્પોરેશનનું પાણી આવે છે તેમાં બી. અને જે ટેરેસ ઉપર તમને કહું તો ટેરેસ ઉપર બી 1000 લિટરની સિન્ટેક્સની ટાંકી આપેલી છે. સોલાર વોટર હીટરના પોઈન્ટ બી મળી જાય છે. અને જે એડિશનલ છે જે બિલ્ડરે ખૂબ ધ્યાન રાખ્યું છે કે સોલાર વોટર હીટરના જે પોઈન્ટ છે ને એ તમને બેડરૂમના આપણે જે ટોયલેટ બાથરૂમ છે એમાં તો મળે જ છે, પણ કિચનમાં બી એની લાઇન છે અને વોશ એરિયાને બી લાઇન છે. તો ગરમ પાણીમાં કદાચ શિયાળો છે તમારે કપડાં ધોવા છે તો ગરમ પાણીએ વોશ કરી શકો છો. પાર્કિંગમાં તમને કોટા મળી જાય છે. અને જે દાદરા છે સ્ટેરકેસ એમાં ગ્રેનાઇટ મળી જાય છે. અને જે હોલ છે લિવિંગ એરિયા છે એમાં વિક્ટ્રીફાઈડ વિથ એપોક્સી ઉપર વ્હાઇટ ટાઇલ્સ લગાડેલી છે જે વ્હાઇટ રિફ્લેક્શન. તો એનાથી જે ગરમીની સિઝન જ ઉનાળામાં ખાસ કરીને તો નીચેનું ટેમ્પરેચર ઘણું ડાઉન રાખતું હોય છે. જે આ બંગલામાં તમને ગેસ લાઇન છે કે જીબી કનેક્શન છે તમારે જરૂરિયાત મુજબ તમે એપ્લાય કરી અને લઈ શકો છો. બંગલામાં તમે જોયું કે પીઓપી વિથ લાઇટ્સ તમને આમાં સાથે જ મળે છે. સોલર રૂફ માટે તમને કનેક્શન મળી જાય છે, તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે તમારે લગાડવાનું છે. પાર્કિંગમાં બે ગેટ જોયા, એક નાનો અને એક જે કાર માટેનો જે એન્ટ્રી ગેટ છે. તો બે 18 ગેજના ગેલ્વેનાઇઝના સારામાં સારું જે સ્ટીલ કહેવાય ને યુઝ કરેલું છે એ બે ગેટ પણ તમને મળે છે.
માં વુડન ડોર આવેલા છે એ વિધાઉટ સનમાઇકા રાખેલા છે, કારણ કે તમે તમારા ફર્નિચરના મેચિંગ પ્રમાણે લગાડી શકો છો. તમને કોમન પ્લોટ બી મળે છે. કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો જો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ સબસ્ક્રાઇબ કરો જેથી અમારા નવા નવા વિડીયો આપને મળતા રહે. ફ્લેટની પ્રાઇસ જણાવી દઉં કે 1,65,00,000 છે, 1.65 CR, તે પણ નેગોશિયેબલ. જો આપને આ પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટ હોય, આપને પ્રોપર્ટી સારી લાગી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો અને કમેન્ટ કરો, અને સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક કરી શકો છો. હું જીજ્ઞેશ વસાણી રજા લઉં છું, ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.